તલાલા તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી રૂમમાં ગાબડા પડ્યા છે. વિકાસની ગુલબંગો વચ્ચે ગીરના પાટનગર તલાલાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જોખમી અને દયનીય સ્થિતિ સામે આવી છે. અહીં આરોગ્ય કેન્દ્રનું જ આરોગ્ય ખરાબ છે. જ્યાં જનની આપી છે જન્મ, ત્યાં માથે મંડરાય છે મોત. ખંડેર હાલતમાં ચાલતા તલાલા ગીરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોખમી સારવાર લેવા મજબૂર નાગરિકો થયા છે. ત્યારે ગીરના પાટનગર અને તાલુકાના 45 ગામની 1.5 લાખની જનતા આરોગ્ય સેવા અર્થે આવે છે એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા જોવા મળી છે. તલાલા ગીરનું સામૂહિક કેન્દ્ર જેટલું જર્જરિત છે તેનાથી બે ગણી મજબૂત અહીંના તબીબોની આરોગ્ય સેવા છે. અહીં રોજની 400થી વધુ ઓપીડી, 8 જેટલા નાના મોટા ઓપરેશન, પ્રતિ માસ 200થી વધુ પ્રસૂતા અહીં ઓન રેકોર્ડ છે. ત્યારે તલાલા તાલુકા ઉપરાંત આજુબાજુના સૂત્રપાળ, કોડીનાર, ગીર, ગઢડા, ઉના, માળિયા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો અહીં સારવાર અર્થે આવે છે. અદ્વિતીય અને અનમોલ આરોગ્ય સેવા આપતા આ સામૂહિક કેન્દ્રના વિકાસ માટે 3-1 વર્ષ પૂર્વે રાજ્ય સરકારે 4.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી આપી છે. પરંતુ આ વિકાસ આજે વર્ષો પછી પણ કાગળમાં જ અટવાયો છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિકો વહેલી તકે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિકાસ માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. જે ઓરડામાં મહિલાઓ બાળકને જન્મ આપે છે ત્યાં માથા ઉપર પોપડા પડી રહ્યા છે. એટલે કે બાળક જન્મે ત્યારે જ તેના માથા પર મોતની જેમ આ ખંડેર છત મંડરાતી રહે છે. આરોગ્ય કેન્દ્રમાં હાલ સુવિધાઓનો તો અભાવ છે જ, પરંતુ તેની સાથે સાથે પ્રસૂતિ માટે આવતી મહિલા અને તેના સંતાનના જીવને પણ જોખમ છે. પરંતુ સરકારનું કે સ્થાનિક તંત્રના પેટનું પણ પાણી નથી હલી રહ્યું. સામૂહિક આરોગ્ય કેન્દ્રની આ હાલતને જોતા અહીં સવાલ એ થાય છે કે શું આ ખંડેર આરોગ્ય કેન્દ્રને વિકાસ કહે છે સરકાર? સ્લેબનું પોપડું માથે પડવા પર બાળકને કે માતાને કંઈ થાય તો કોણ જવાબદાર? કેમકે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ખંડેર હાલત છે. વિકાસ માટેની ગ્રાન્ટ વર્ષો વીતી જવા છતાં શા માટે ફક્ત કાગળ પર જ રહી ગઈ? સવાલો અહીં લોકોના મનમાં અનેક છે. પરંતુ આશા રાખીએ છીએ કે ન્યૂઝ ફોર ઇન્ડિયાના આ રિપોર્ટ બાદ સરકાર આ દિશામાં કોઈ પગલાં ભરશે અને આ ખંડેર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ફરી વિકાસની નવી છત મળશે. આ સમગ્ર મામલે સરકારી હોસ્પિટલના ડૉક્ટર પુનિત રાખોલિયા સાથે વાત કરતા જણાવ્યું કે હોસ્પિટલ તો અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે. આના માટે સરકારશ્રીએ 6-7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે અને ટૂંક સમયમાં તેનું કામ શરૂ થશે. છેલ્લા 4-5 વર્ષથી હું જોઉં છું આ હોસ્પિટલને કે બહુ ભયંકર પરિસ્થિતિની અંદર છે. અહીં લોકોને આવી અને ધક્કો પણ થાય છે, કારણ કે ડૉક્ટર મળતા નથી. એનું રીઝન છે કે પેશન્ટ જ એટલા હોય છે રોજના. જો ગઈકાલની જ વાત કરું તો 17 ડિલિવરી અહીંયા કરવામાં આવી છે, એમાં 10 તો સિઝેરિયન છે અને 9-7 ડિલિવરી નોર્મલ થઈ છે. એની હિસાબે જે અત્યારે વાયરલ રોગ ચાલે છે, જેમ કે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, તો એ દર્દીને જોવાનો ટાઈમ ડૉક્ટરને નથી મળતો. એક તો સ્ટાફ અપૂરતો છે, બીજા નંબરમાં કે આ સિવિલ છે ને એને ડિસ્ટ્રિક્ટ સિવિલ બનાવવામાં આવે તો જ ચાલે. અને સમારકામની વાત આવે તો આ હોસ્પિટલમાં અવારનવાર ફરિયાદ કરી છે આપણે આરોગ્ય મંત્રી સુધી કે આ હોસ્પિટલનું સમારકામ કરવામાં આવે. લોકોને મુશ્કેલી પડે છે, કોઈ જાનહાની ન થાય અને દર્દીઓને મુસીબત ન પડે. અહીંયા અત્યારે હું હોસ્પિટલે આવ્યો તો જ્યાં ત્યાં ગંદકી અને આ જે તે બોર્ડને આમ તેમ પડ્યું છે, બરોબર. ને હું સ્ટાફ સારો છે, પણ જ્યાં પૂછવા આવ્યો તો સ્ટાફની અંદર જગ્યા નથી એવું કહેવામાં આવ્યું સાહેબે, બરાબર. અને એ કે થોક જ્યારે જગ્યા થાય ને ત્યારે કહેવામાં આવશે કે તમારે અહીંયા એડમિટ થવાનું છે, એવું કીધું મને સાહેબ. તો એના માટે કંઈક અહીંયા આપણે સાહેબોના ઉપરના વ્યક્તિએ ધ્યાન દોરવું જોઈએ કે આ જગ્યામાં આ રીતની હોસ્પિટલ મોટી થવી જોઈએ. સરકાર પાસે એક જ માંગ કે આ વિસ્તારની હોસ્પિટલ છે ને બહુ મોટી થવી જોઈએ, કારણ કે આ આજુબાજુના તાલુકાના વનના પણ દર્દીઓ અહીંયા આવે છે. હોસ્પિટલ મંજૂર થઈ ગયેલી છે, પણ આ લોકો ધ્યાન દોરતા નથી કે ભાઈ આ કરવી જોઈએ, જરૂરી છે, ડિસ્ટ્રિક્ટ થવી જોઈએ. આ દવાખાનામાં કાંઈ વ્યવસ્થા જ નથી, બધી કોર ગંદી બહુ છે, ખાટલાની વ્યવસ્થા નથી, ડોક્ટરો ટાઈમ ટાઈમ આવતા નથી, બહુ હેરાન થાય છે માણસ. બહુ મળે છે કંકી, કોઈ ચોખ્ખું તકલીફ પડે છે હોસ્પિટલમાં, બહુ જ. કોઈ ચોખ્ખું કરતા નથી, કોઈ જાણ ધરતું નથી કે ટાઈમ ટાઈમ આવતા નથી. અત્યારે તાલાલા તાલુકાની અંદર જે આપણે સરકારી હોસ્પિટલ છે એ અત્યારે જર્જરિત થઈ રહી છે. અત્યારે ખરેખર ટાઈટથી એવું જોઈએ
કે કેટલા તાલુકા અને કેટલા ગામ અહીં આવે છે પણ બરાબર કોઈ ધ્યાન દેતું નથી એની અંદર બરાબર, અને જોઈએ એવા કોઈ આપણે ડીઝલ મળતું નથી. જ્યાં જ્યાં બાટલા મન પડી ત્યાં બાર બેઠ તો બાર ચડાવી દઈએ, અંદર અંદર ચડાવી દઈએ, ને પૂરેપૂરો જવાબ આપતા નથી. એટલે મહેરબાની કરીને મારા સરકારને નંબર વિનંતી છે કે મહેરબાની કરીને તાળા તાલુકાની અંદર જે સરકારી હોસ્પિટલ છે એનું સારામાં સારું કામ આવે, સારી ઇમારત બનાવે. તો ખરેખર ગામ નાના ગામડાની અંદર તો ઠીક છે પણ આ તાળા તાલુકાની અંદર બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે. જોઈએ એવું માણસોને બહુ પરિસ્થિતિ મળતી નથી, જોઈએ સગવડ મળતી નથી, એટલું મારે સરકારને નમ્ર વિનંતી છે. સમગ્ર જગ્યા ઉપર ગંદકી તો સાહેબ જવા દેવા. તાળુકાની અંદર તમે સરકારી હોસ્પિટલની આજુબાજુમાં તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવે કેટલી ગંદકી છે, કારણ કે ગંદકીની અંદર વધારે રોગચાળો ઉત્પન્ન થાય છે બરાબર. તો મહેરબાની કરીને આની અંદર સરકારને ધ્યાન દેવું જોઈએ, આરોગ્ય વિભાગને ધ્યાન દેવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. એમાં એવું છે કે હોસ્પિટલનું બિલ્ડિંગ ઘણું બધું જૂનું છે અને હવે 10 થી 15 દિવસમાં નવા બાંધકામ માટેની પરવાનગી પણ મળી ગયેલી છે અને આવી જશે, અને ગ્રાન્ટ પણ અમારી પાસે ઓલરેડી અવેલેબલ જ છે એને માટે. અને બસ સ્થળ તપાસ, જગ્યાની બધું સિલેક્શન ને બધું થઈ ગયું છે, એટલે 15 દિવસમાં બધું જ સોલ્વ થઈ જશે. એવું છે કે અહીંયા 3 થી 4 તાલુકાના પેશન્ટ એકસાથે અહીંયા ભેગા થાય છે, એના માટે પેશન્ટનો લોડ વધી જાય છે અને અમારી પાસે બેડની લિમિટેશન છે કે બેડ અમારી પાસે 20 થી 22 બેડ જ છે અને એમાં અમારી પાસે દર મહિને 250 થી 300 જેટલી ડિલિવરી, મોટા ગર્ભાશયના ઓપરેશન, ડેન્ગ્યુ, મલેરિયા, કમળો બધા પેશન્ટ અહીંયા જ આવતા હોય છે આજુબાજુના તાલુકામાં. એટલા માટે પેશન્ટનો લોડ વધી જાય અને બેડની લિમિટેશન છે એટલે બાટલા ગમે ત્યાં ચડાવવા પડે છે. એમાં એવું કંઈ છે નહીં કે ગંદકી એટલી હોય છે, રોજ સાફ કરાવવા છતાંય પણ પેશન્ટને જ એવું હોય છે કે પેશન્ટ ગમે ત્યાં થૂકી નાખતા હોય, ગમે ત્યાં ગમે વસ્તુ ફેંકી દેતા હોય. બાકી અમારા લેવલે તો જે રૂટીન અમારે 3 ટાઈમ સાફ સફાઈ કરવાની હોય અમારા કર્મચારીઓ અમારા લેવલે કરે જ છે બધું. એ હમણાં અહીંયા પાણી આવ્યું હતું ને, આપણે તાલાડા તાલુકામાં બહુ જ પાણી આવ્યું હતું, એમાં હોસ્પિટલમાં આખામાં પાણી આવ્યું હતું એટલે અમારું જનરેટર અને સીસીટીવી કેમેરા બધું હાલ ખરાબ થઈ. બસ એ પાણી આવ્યું ચોમાસાની વિગત હતી ત્યારથી જ. હા, બધું જ ઉપર લેખિતમાં જાહેરાત 2 થી 3 વખત થઈ ગયેલી છે અને એના માટે અમે બધું લેખિત પણ કરી ગયેલું છે, ઉપલા અધિકારીઓને જાણ પણ છે અને કેમેરા અત્યારે હાલ ચાલુ કરી દીધેલા છે. એ તો અમે જ જવાબદાર ગણાય પણ હવે હાલ તો અમે ઉપર બધી માહિતી આપેલ છે, બિલ્ડિંગ જૂનું છે, પબ્લિકે સમજે જ છે બધું અને પબ્લિકને કામ અહીંયા સારું લાગતું હશે તો જ પબ્લિક અહીંયા આવતું હશે. બાકી આજુબાજુ એવું નથી કે એક જ હોસ્પિટલ છે, સરકારી ઘણી બધી હોસ્પિટલ છે એટલે પેશન્ટ અહીંયા આવે છે અને આગ્રહથી દિલથી સારવાર અમે બધા કરીએ છીએ. અમારો ક્લાસ 4 એટલી મહેનત કરે છે, ડૉક્ટરો બધા એટલી મહેનત કરે છે, ક્લાસ 3 એટલી મહેનત કરે છે, છતાં એવું બિલ્ડિંગ જૂનું છે એમાં અમે કંઈ નહીં કરી શકીએ અત્યારે. પણ અમારી પાસે અત્યારે 6-7 કરોડની ગ્રાન્ટ પણ સરકારે આપેલી છે, જગ્યાની ફાળવણી પણ થઈ ગયેલ છે અને બાંધકામની જે મંજૂરી છે 15 દિવસમાં આવી જવાની છે, એટલા બધું ધીરે ધીરે સોલ્વ થઈ જશે.